ના દેવા માફી મુદ્દે એક દિવસના ધરણા કર્યા, જેમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યુજવેન્દ્રસિંહ જાડેજા હાજર રહ્યા અને સરકાર પર આકરા પ્રહાર કર્યા. ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ભુજમાં ખેડૂતો અને પાટીદાર અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને હાર્દિકને સાંભળવામાં આવે તેવી રજૂઆત કરી. સાથે જ ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડમાં ખેડૂતોએ રામધૂન બોલાવી હાર્દિકનું સમર્થન કર્યું હતું. અંજારમાં રાજ્યના મંત્રી વાસણભાઈ આહિરે જિલ્લા કક્ષાની ભૂસ્તર શાસ્ત્રી કચેરીનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે ગાંધીધામના ધારાસભ્ય, રાજકીય આગેવાન તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંજારમાં ભૂસ્તર શાસ્ત્રીની કચેરી બનવાથી પૂર્વ કચ્છના લોકોને કામગીરી માટે સરળતા રહેશે. વાગડ પંથકમાં શિક્ષણ ક્ષેત્રે આગવું યોગદાન આપનારા પ્રોફેસરને મુંબઈમાં ડોક્ટર રાધાકૃષ્ણન મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. મુંબઈમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં બાદલ પર પીછાણ લેવા પટેલ બોર્ડિંગ સંચાલિત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રોફેસરનું સન્માન કરાયું હતું. ગાંધીધામ નગરપાલિકાએ વેરા વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરી. પાલિકાએ વેરા ન ભરનાર 20 વધુ પ્રોપર્ટી ધારકોના ડ્રેનેજ જોડાણો કાપી નાખ્યા. પાલિકાએ વેરો ભરવા માટે ખાસ યોજના પણ બનાવી હતી, છતાં વેરાની ભરપાઈ ન કરનારા પ્રોપર્ટી ધારકો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. અબડાસાના કોઠારા ગામે સદીઓ જૂના કલ્યાણેશ્વર મહાદેવના મંદિરનો જીર્ણોદ્વાર તેમજ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, જેમાં શોભાયાત્રા, જલધારા, હોમ હવન જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું. 25 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા.